કચ્છના માંડવી શહેરની વાત આવે એટલે લોકોને માત્ર માંડવીનો બીચ અને વિજય વિલાસ પેલેસ જ યાદ આવે, પરંતુ એવું નથી. માંડવી શહેર જાણીતું છે પોતાના ભોજન માટે, ખાસ કરીને કચ્છની પ્રખ્યાત દાબેલી માટે. તો દોસ્તો, આજના વિડીયોમાં હું તમને લઈ જઈશ માંડવી શહેરની સૌથી બેસ્ટ દાબેલી ખાવા માટે, ઉપરાંત આપણે જઈશું કચ્છની બેસ્ટ ગુજરાતી થાળી ખાવા માટે. દોસ્તો, એવું કહેવાય છે કે કચ્છની દાબેલીની શરૂઆત માંડવી શહેરથી થઈ હતી. આજે તો માંડવીમાં દાબેલીની અનેક દુકાનો છે, અનેક લારીઓ છે, પરંતુ આજની તારીખે પણ લોકોને એક જ જગ્યાની દાબેલી ભાવે છે, અને તે છે જોશી ડબલ રોટીવાલાની દાબેલી. માત્ર માંડવી જ નહીં, પરંતુ આખા કચ્છ અને બહારથી આવતા કોઈ પણ વ્યક્તિ જ્યારે માંડવી આવે છે ત્યારે તેઓ જોશી ડબલ રોટીવાલાને ત્યાં દાબેલીનો સ્વાદ માણવા માટે જરૂર જાય છે. એવું કહેવાય છે કે માત્ર કચ્છમાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં આના જેવી દાબેલી તમને બીજે ક્યાંય નહીં મળે. ખાસ રીતે તૈયાર કરેલો ખાટો મીઠો અને થોડો તીખો મસાલો, ઉપરાંત ખાસ રીતે તૈયાર કરાવેલા ડબલ રોટી એટલે કે પાઉં, અને ઉપરથી સિંગદાણા એટલે કે મસાલા સિંગ નાખીને જ્યારે આ દાબેલી તૈયાર થાય છે ત્યારે ખાનારો માત્ર ખાતો જ રહી જાય છે. અહીંયા દાબેલીની કિંમત છે માત્ર 10 રૂપિયા, સાથે જ અહીંયા જામ પાઉં, બટર પાઉં, ચીઝ પાઉં, જૈન દાબેલી, બટર જૈન દાબેલી અને બટર જામ ચીઝ દાબેલી પણ મળે છે. દરેક વસ્તુનો ભાવ ખૂબ જ રિઝનેબલ છે. તમે ભલે આખા ગુજરાત કે ભારતમાં ગમે ત્યાં દાબેલી ખાધી હશે, પરંતુ મારી ગેરંટી છે કે એક વખત તમે માંડવી આવશો અને આ જગ્યાની દાબેલી ખાશો તો આખી દુનિયાની દાબેલી ભૂલી જશો. દાબેલી ખાધા બાદ હવે આપણે જઈશું માંડવીની ખૂબ જ પ્રખ્યાત ગુજરાતી થાળી ખાવા માટે, અને આ થાળી મળે છે માંડવી શહેરની વચ્ચે આવેલી વર્ષો જૂની ઓશો રેસ્ટોરન્ટમાં. આ જગ્યાનું એડ્રેસ એટલું અટપટું છે કે કોઈ સ્થાનિક વ્યક્તિને સાથે લીધા વિના તમે ત્યાં પહોંચી જ ના શકો, પણ જો એક વખત તમે અહીંયા પહોંચી ગયા અને અહીંયાની ગુજરાતી થાળી ખાધી તો આખી દુનિયાની ગુજરાતી થાળી તમે ભૂલી જશો. આ થાળીમાં હોય છે રોટલા, રોટલી, પૂરી, 2-3 જાતના શાક, આ ઉપરાંત હોય છે ખમણ, ભજીયા, ચટણી, અનેક જાતના સલાડ, ઠંડી છાસ, દહીં અને બીજી અનેક આઈટમ. આ તમામ વસ્તુઓ તમે માત્ર 160 રૂપિયામાં આરોગી શકો છો, અને તે પણ અનલિમિટેડ. તમે ઈચ્છો એટલું ખાઈ શકો, પેટ ભરાઈ જાય ત્યાં સુધી ખાઈ શકો. તમે જોઈ લો આ રેસ્ટોરન્ટને. અહીંયા તમે ગમે ત્યારે જશો લોકોની ખૂબ જ ભીડ હશે, કારણ કે આ જગ્યા છે જ એટલી પોપ્યુલર અને પ્રખ્યાત કે દૂર દૂરથી લોકો અહીંયાની ગુજરાતી થાળી ખાવા માટે આવે છે, કારણ કે આ થાળીમાં છે કચ્છનો ઓરિજિનલ ટેસ્ટ. આ જગ્યાના એડ્રેસની જો વાત કરીએ તો માંડવીના ભીડ ગેટની પાસે જ આ રેસ્ટોરન્ટ આવેલી છે. તમે માંડવીના કોઈ પણ રિક્ષાવાળા કે પછી કોઈ પણ વ્યક્તિને પૂછશો તો આ જગ્યાનું એડ્રેસ તે તમને જરૂર જણાવી દેશે. તો હવે પછી ગમે ત્યારે કચ્છ ફરવા જવાનું થાય અને માંડવી જવાનું થાય તો માંડવીમાં બીચ જરૂર ફરજો, વિજય વિલાસ પેલેસ પણ જરૂર જોજો, પરંતુ જોશી ડબલ રોટીવાલાની દાબેલી ખાજો, અને સાથે જ આ ઓશો રેસ્ટોરન્ટની ગુજરાતી થાળીનો સ્વાદ પણ જરૂર માણજો. દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.